વિદ્યાર્થી મિત્રો આજે આપણે કદમ નંબર એકની વાત કરવાના છીએ જેમાં પ્રશ્ન નંબર પહેલો છે કે આ ચિત્રમાં એવી કઈ કઈ વસ્તુઓ છે કે જેનો તમે ઉપયોગ કર્યો છે અને ક્યાં અને એવી કઈ વસ્તુ છે કે જેનો તમે ઉપયોગ કર્યો નથી તો આ એક સરસ મજાનું મેળાનું ચિત્ર છે અહીં ચિત્રમાં આપેલા ચકડોળનો અમે મનોરંજનના સાધન તરીકે મેળામાં ઉપયોગ કર્યો હતો હવે રમકડાની અલગ અલગ ચીજ વસ્તુઓનો ઉપયોગ પણ અમે મેળામાં જ કર્યો હતો અમે વિવિધ વસ્તુઓનો ઉપયોગ મેળામાં કર્યો હતો ત્યારબાદ અહીંયા આ જે ચોકડી મારેલી છે એટલે કે જેનો અમે ઉપયોગ નથી કર્યો તો અમે ચિત્રમાં દેખાતી તરાજવું એટલે કે ચૂંદડા ચૂંદનાર બહેનની વસ્તુઓનો ઉપયોગ કર્યો નથી કેમ કે એમનો અમને શોખ નથી જે જરૂરી નથી એવી વસ્તુઓનો ઉપયોગ અમે કર્યો નથી ઓકે ત્યારબાદ છે પ્રશ્ન નંબર બીજો નીચેની જાહેરાત વાંચીને તેના આધારે જવાબ લખો તો અહીંયા સરસ મજાની કાંકરિયા કાર્નિવાલની જાહેરાત છે એમને વાંચવાની છે જેમાં પહેલો પ્રશ્ન કે દસમા કાંકરિયા કાર્નિવલ તમે તમારા મમ્મી પપ્પા સાથે જશો તો ટિકિટ માટે કેટલા રૂપિયા આપવા પડે તો અહીંયા જુઓ પ્રવેશ નિઃશુલ્ક રહેશે અમે અમારા મમ્મી પપ્પા સાથે જશું કે એકલા નિઃશુલ્ક જ જશું કેમ કે ટિકિટ રાખેલી નથી ઓકે ત્યારબાદ છે પ્રશ્ન બીજો આ કાંકરિયા કાર્નિવલ અગાઉ કેટલા કાંકરિયા કાર્નિવલ થઈ ચૂક્યા છે તો આ દસમો છે તો આગળ કેટલા થયા હોય તો કે આ કાંકરિયા કાર્નિવલ અગાઉ નવ કાર્નિવલ થઈ ચૂક્યા છે ત્યારબાદ કાંકરિયા કાર્નિવલમાં લોકોના મનોરંજન માટે કયા કયા કાર્યક્રમો રાખેલા છે તો અહીંયા કાર્યક્રમોનું લિસ્ટ છે કે ઉત્તમ કલાકારો દ્વારા ડાયરો હાસ્ય કલાકારો દ્વારા ગમ્મત ગુલાલ બાળકો માટે રાઇડ્સ આતશબાજી સંગીત ના કાર્યક્રમો મોટિવેશન દ્વારા મોટિવેશનલ વક્તવ્યોના કાર્યક્રમ તો અહીંયા બધા લખી નાખવાના કે કલાકારો દ્વારા ડાયરો ગમ્મત ગુલાલ રાઇડ્સ આતશબાદી મોટિવેશન જેવા કાર્યક્રમો રાખવામાં આવેલા છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચોથો છે કે આ કાર્નિવાલમાં કયા કયા ફરીથી એવો જ એક પ્રશ્ન છે કે આ કાર્નિવાલમાં કયા કયા કાર્યક્રમો થનાર છે તેમાંથી ઉપર ઉપરલેખા ડાયરો ગમ્મત ગુલાલ રાઇડ્સ આતશબાજી ગીત સંગીત વગેરેના કાર્યક્રમો થવાના છે ત્યારબાદ પાંચમો છે આ કાકરિયા કાર્નિવલમાં ભાગ લેવા માટે તમારે કઈ કઈ કાળજી રાખવાની અપીલ કરવામાં આવી છે તો અહીંયા જુઓ અપીલ કરવામાં આવેલી અપીલ છે માસ્ક ફરજિયાત પહેરવું અને બે વ્યક્તિ વચ્ચે યોગ્ય અંતર રાખવું તો જે તમારે અહીંયા લખી નાખવાનું છે કે ભાઈ માસ્ક ફરજિયાત પહેરવું અને બે વ્યક્તિઓ વચ્ચે યોગ્ય અંતર રાખવું આવી કાળજી રાખવાની અપીલ કરવામાં આવી છે પ્રશ્ન નંબર ત્રીજો છે તમે મેળાની કઈ કઈ બાબત સૌથી વધુ ગમે છે ને કેમ તો મેળાની સૌથી વધુ મને ગમતી બાબત માનવ મહેરામણનો ઉમળકો એટલે કે લોકોની જનમેદની એકઠી થવી આ બાબત મને ખૂબ જ પ્રિય છે કેમ કે લોકો જાત પાત ભૂલી મેળા મેળાનો જે આનંદ ઉઠાવે છે મેળામાં એવી કઈ કઈ વસ્તુઓ હોય છે કે જે ફક્ત મેળામાં જ મળે તો મેળામાં બાળકો માટે વિવિધ રાઇડ્સ હોય છે જેવા કે ચકડોળ ઉડતી રકાબી તથા મદારીના ખેલ દોરી પર ચારનાર નટ મોતના કૂવા અને વિવિધ રમકડાની દુકાનો તો ખરી જ આવું બધું મેળામાં જ જોવા મળે છે ત્યારબાદ કદમ નંબર એકના પ્રશ્ન નંબર એકમાં આપેલ ચિત્ર જુઓ અને ચિત્રના નટ દોરી પર ચાલી રહ્યો છે એનું કારણ શું હશે તો ચિત્રમાં નટ દોરડા પર ચાલી રહ્યો છે કારણ કે તે પોતાનું ગુજરાન ચલાવવા આવું કરતો હશે પોતાના કર્તબ્યો બતાવી બે પૈસા કમાવા માટે આવું કરતો હશે ત્યારબાદ જે પ્રશ્ન નંબર ચોથો તમારા ગામ વિસ્તારમાં મેળો ભરાય એવી અખબારી નોંધ તૈયાર કરવાની છે તો તારીખ પહેલાં લખવી પડે ત્યારબાદ તંત્રી ત્યારબાદ સમાચાર પત્રનું નામ અને એડ્રેસ તો તારીખ છે પંદર છ બે હજાર એકવીસ માનનીય તંત્રી શ્રી દ્રિવ્ય ભાસ્કર સમાચાર તાલુકો અમદાવાદ જિલ્લો અમદાવાદ જય ભારત સાહ જણાવવાનું કે આ સાથે જોડેલી અમારા ગામ વિસ્તારના મેળાની અખબારી નોંધ આપ શ્રીના સમાચાર પત્રમાં તારીખ સોળ છ એકવીસના રોજ જાહેર કરી આભારી કરશો જી આપનો વિશ્વાસુ એક્સ વાય ઝેડ અહીંયા જગ્યા હતી પરંતુ અહીંયા આપણે લખી નાખ્યું કારણ કે એટલામાં સમાઈ જાય તેમ હતું ઉદાહરણ નંબર પાંચ પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ શબ્દો બનાવો તેમાં દુકાન તો દુકાનદાર ઋણ તો ઋણદાર જમીન તો જમીનદાર પૈસા તો પૈસાદાર ઘટા તો ઘટાદાર કામ તો કામદાર ઓકે તો મિત્રો આ હતું આપણું કદમ નંબર એક જે અહીંયા સમાપ્ત થાય છે હવે આપણે મળીશું કદમ નંબર બીજામાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત